ಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ್. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ અઠ્યાવીસમું ભગવાન શ્રીહરિ અદ્ભુત વાતો કરે છે. સંતોનું ગૌરવ, શક્તિપંથીઓનું પાપ કેવું છે એ બધી વાત આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ કહત નૃપ પ્રતિ પુનિહિત હિલાય યહ સંત કો ચિંતવન કરના હિત લગાય. શ્રી હરિ કહત નૃપ પ્રતિ પુનિહિત હિલાય યહ સંત કો ચિંત વન કરના હિત લગાય. હૈયામાં હેત લાવીને શ્રીહરિએ જામ સાહેબને કહ્યું, મનમાં સ્નેહભાવ રાખીને આ સંતોનું ચિંતન કરજો. યહ સંત કો ચિંતવન કરના હિત લગાય કરના હિત લગાય. હેત હૈયામાં ધારીને આ સાધુને સંભાળજો. ગુણાત્યાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. આ વાક્યને સમજવાનું છે. મહિમાથી જો રૂડા સાધુના દર્શન કરીએ ને તો આંખના પાપ બળી જાય. અહોભાવથી એવા સાધુની વાતને સાંભળીએ ને તો કાનના પાપ બળી જાય. અંતરથી, મનથી, હૃદયથી ભાવ ભરીને એવા સાધુને સંભાળીએ ને તો મનના પાપ બળી જાય. ભગવાન શ્રીહરિના શબ્દો વાંચું છું, જે સંતોનું ચિંતવન કરે તેને જન્મ, મરણ, જંપુરી અને લખચોરાશી આ ચારેય પ્રકારના મહાદુઃખ ટળી જાય છે. આ જગતના મોટામાં મોટા ચાર દુઃખ છે, એનાથી મોટા બીજા કોઈ દુઃખ નથી. જન્મનું દુઃખ, કહાં કહું હરે કરુણા તેરી, કહાં કહું હરે પશુ મિટાય મનુષ્ય મોહે કીનો, અનજલ દેવત સાંજ સબેરે. કેટલી મોટી દાદા કરુણા કરી ભગવાને આ મનુષ્યનો જન્મ આપ્યો, મોટામાં મોટું દુઃખ દાદા. શાસ્ત્રોમાં એનું વર્ણન છે, આ પૃથ્વી ઉપર એનાથી મોટી પીડા, વેદના, દુઃખ કોઈ છે જ નહીં. જન્મ આપનારી માતા અને જન્મ લેનાર બાળક બંનેને દુઃખ છે, પણ જન્મ લેનારા બાળકની જે વેદના છે એ તો કરોડો ગણી છે, મા કરતા પણ. વિજ્ઞાન અને શાસ્ત્ર બંને સંમત છે. તેમ છતાં દાદા, એટલા દુઃખની વચ્ચે જન્મેલા બાળકને ભગવાને દુઃખ ભૂલાવી દીધું એટલે સુખેથી જીવી શકે છે. જો એ દુઃખ માણસને યાદ રહે ને તો માણસ જીવી ન શકે.
આ પણ ભગવાનની કૃપા છે. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. આજ સુધી પણ મારે જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. ડગલે ને પગલે તમારી અને મારી રક્ષાના કરનારા કેવળ મહારાજ છે, આપણે ભૂલી જઈએ છીએ. આ કથા વારંવાર આપણને યાદી અપાવે છે. જન્મનું દુઃખ, એના કરતાં મોટું મરણનું દુઃખ, મૃત્યુનું દુઃખ, મૃત્યુ પથારી એ પડેલો માણસ કેવી વેદના, કેવી પીડા, અને એના કરતાં મોટું દુઃખ યમપુરીનું. યમપુરીમાં જાય અને યમના દૂતોનો માર ખાઈ ને, અને એના કરતાં મોટું દુઃખ લખ 84માં ભટકવું પડે, કૂતરો થવું પડે, બિલાડો થવું પડે, ઊંટ થવું પડે. દાદા, અમેરિકામાં કૂતરો થાય તો સમજી શકાય, ઇન્ડિયામાં કૂતરો થાય એની શું દશા થાય? આ જેટલા પ્રાણી દેખાય છે ને અત્યારે, અરે બળદ થાય એની શું દશા થાય? વિચાર તો કરો, એને કોણ પાણીનું પૂછે, એને કોણ એરકન્ડિશનનું પૂછે, એને કોણ ગાડીનું પૂછે, એને કોણ પ્લેનની ટિકિટ આપે, એને કોણ ફરવા લઈ જાય? ક્યારેક માણસે બેઠા બેઠા વિચારવું જોઈએ, ક્યારેક વિચારવું જોઈએ. આટલી મોટી લખ 84ની યાત્રા કરીને આપણે આવ્યા છીએ, જો ધ્યાન નહીં રાખીએ. એ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તો ભજી લેને કીર્તાર. આ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે ને સેના માટે આપ્યો છે? શું એસ આરામ કરવા માટે, ખાવાને પીવા માટે, હરવાને ફરવા માટે? ઈટ ડ્રિંક એન્ડ બી હેપી, શું આટલું જ મનુષ્યનું જીવન? સાધુનું ચિંતન કરે છે, હૃદયથી સંતને સંભાળે છે, એના ચાર મહા દુઃખ ટળી જાય છે, કારણ કે મહિમાથી સાધુને સંભાળ્યા. નારાયણ સુખકારી ભજી લ્યો ને, નારાયણ સુખકારી. એ સાધુ જનની વાત ન માની, વિષયમાં આસક્ત થઈને, વિષયની તુચ્છ ઈચ્છાને ખાતર એને સાધુની વાત અવગણી. પરિણામ શું આવ્યું દાદા? લખ 84 કેરું લગડું માથે માગી લીધું રે. સંતોનું ચિંતવન કરે છે તેને જન્મ મરણ જમપુરી અને લખ 84 આ ચાર પ્રકારના મહાદુઃખ ટળી જાય છે. જે મનમાં અતિશય પ્રેમભાવ રાખીને આ સંતોને જમાડે છે, ચંદન પુષ્પો અને વસ્ત્રો એ કરીને વારંવાર પૂજે છે, તે સંતોની સેવા કરનારો જે જે લોકમાં જાય છે ત્યાં તેને દેવતાઓ પૂજે છે. આ મારું વચન સત્ય છે, યોગ્ય સમય આવે ત્યારે તેનું ફળ દેખાય છે. સાચા સંત મળે એ દુર્લભ વાત છે, પણ સાચા સંત મળ્યા પછી એને ઓળખવા એના કરતા પણ અતિ દુર્લભ વાત છે. ગઈકાલની કથામાં નિષ્કામ સ્વામીનો મુખ્ય સૂર એ હતો, સત્પુરુષને ઓળખવા એ જ મોક્ષનું મુખ્ય સાધન છે. ઓળખાણ એટલે શું? હૃદયથી એના પ્રત્યે અહોભાવ થાય. ઓળખાણ એટલે શું? એના વિચાર આવતાની સાથે આપણા મનમાં મહાન આનંદ જન્મે. ઓળખાણ એટલે શું? એવા સાધુનો, સાધુના સદગણ સંભાળતા આપણું હૃદય અને આપણી આંખો ભરાઈ આવે. સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર, માન અભિમાન નહીં લેસ એવા સંતને નામું હું શેષ. નિષ્કુળાનંદ સ્વામીને કેવો અહોભાવ! સ્વામી 64 પદી લખતા હોય, સંત મહિમાની વાત લખતા હોય, ભક્ત ચિંતામણીનું બીજું પ્રકરણ લખતા હોય, સ્વામીની નજરથી એકાદવાર સાધુનો મહિમા વિચારો,
ધન્ય ધન્ય એ સંત સુજાણને. શું સ્વામીએ લખ્યું છે? પ્રેમાનંદ સ્વામીની વાત, ગુણાત્યાનંદ સ્વામીની વાત, મુક્તાનંદ સ્વામીની વાત. આ સત્પુરુષોના જીવનમાં આપણે પ્રવેશ કરીને થોડું નિહાળીએ, એની નજરથી, એના શબ્દોથી જો વિચારીએ ને, તો આપણને એમ થાય કે આપણે તો મહિમા સમજવામાં હજી મીંડું છે, મીંડું, મોટું મીંડું છે આપણે. જે લોકો સંતોનું વચન માને છે, યાકો વચન માનત હી જે હા, તત્કાલ ધર્મ મે વર્તત તે હા, પ્રગટ હરે કહાવત જોવો, એસે સંત મધ્ય રાજત સોવો, યાકો વચન માનત હી જે હા. આ સાધુના વચનને જે માને છે ને, તત્કાલ ધર્મ મે વર્તત તે હા, એ તત્કાળ ધર્મમાં વર્તવા લાગે છે. સાધુ કોણ? જે ધર્મ પાળે ને બીજાને પડાવે. બસ આ સંતની સાદી વ્યાખ્યા છે, સત્યના માર્ગે ચાલે ને બીજાને ચાલવાની પ્રેરણા આપે. સત્ય કે રાહ દિખાઈ સદગુરુજીને, સત્ય કે રાહ બતાઈ. સાચા સંત આપણને સત્યનો માર્ગ બતાવે છે, ધર્મનો માર્ગ બતાવે છે. ધર્મના માર્ગે ચાલે એટલે ભક્તિનું દાન મળે, ભક્તિ મળે એટલે સહજ એના જીવનમાં બીજા પદાર્થ પ્રત્યે વૈરાગ્ય જન્મે, વૈરાગ્ય જન્મે એટલે ખરેખર પરમાત્માની મૂર્તિ જેવી છે ઓળખાય, એ ઓળખાણ એનું નામ જ્ઞાન. આવી રીતે સંત ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનની યાત્રા કરાવી અને જીવને એકાંતિક પદ આપી અક્ષરધામનો મુક્ત બનાવે છે. યાકો વચન માનત હી જે હા, તત્કાલ ધર્મ મે વર્તત તે હા, પ્રગટ હરે કહાવત જો, એસે સંત મધ્ય રાજત સો. જે પ્રગટ ભગવાન કહેવાય છે તે પણ આવા સંતની મધ્યમાં સદા રહે છે, તેવા લો સંતોને સંતોમાં રહે છે રે સલુણી છબી. ભગવાનને રહેવાની જગ્યા પણ આવા સંત છે, આવા સાધુના મધ્યમાં, આવા સાધુના હૃદયમાં અખંડ ભગવાન રહે છે. આ સંતોનો જેને વિશ્વાસ આવે છે તે તત્કાળ અક્ષરધામને પામે છે. આવા સંતોનો સમાગમ જે કરે છે તેમને અક્ષરધામ દૂર નથી, એ અક્ષરધામમાં જ બેઠો છે. કેવી અદ્ભુત શ્રીજી મહારાજ જામ સાહેબને વાત કરે છે. આ એક એક વાત જાણે કે તમારા માટે અને મારા માટે કરોડો રૂપિયાના કિંમતી હીરા જેવી વાતો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે, કસર માત્ર ટાળિયાનો, કસર માત્ર ટાળિયાનો એક જ ઉપાય છે, સત્પુરુષ જેમ કહે તેમ વિશ્વાસ રાખીને કરવા માંડે ને તો કસર માત્ર ટળી જાય. સ્વામીના એક શબ્દને સમજવાનો છે, સત્પુરુષ જેમ કહે તેમ વિશ્વાસ રાખીને. હું ઘણી વાર કથામાં કહું છું, ભરોસા જેવી કોઈ ભક્તિ જ નથી. આ મારી વાત નથી, હું બહુ જવાબદારી સાથે બોલું છું. આપણા બધા શાસ્ત્રોમાં એક બાજુ પ્રપત્તિ, એક બાજુ આશરો, એક બાજુ શરણાગતિ અને બીજી બાજુ બધા સાધન મૂક્યા તો પણ આપણા શાસ્ત્રો એમ કહે છે, બધા સાધન એનું પલ્લું ઊંચું રહે અને ભરોસાનું, આશરાનું, પ્રતીતિનું પલ્લું નીચું નમી જાય. ભરોસામાં દાદા આટલી બધી તાકાત છે, આટલી બધી તાકાત. કેટલી મહાન પ્રસાદી કોઈક મહાપુરુષની છે, ભૌતિક જગતનો બધો જ વિકાસ આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ એના આધારે થાય છે. આ વાતમાં અધ્યાત્મ અને ભૌતિક બંને સાયન્સ સમાયેલા છે.
આ ભૌતિક દુનિયાનો બધો વ્યાપ અને વિકાસ આત્મવિશ્વાસને ભરોસે છે. આધ્યાત્મિક જગતનો બધો વ્યાપ અને વિશ્વાસ કેવળ પરમાત્મા ભરોસે છે દાદા. આપણો આત્મવિશ્વાસ જેટલો મજબૂત બને એટલા ભૌતિક જગતમાં આપણે મજબૂત બનીએ છીએ, પરમાત્માનો વિશ્વાસ જેટલો મજબૂત બને એટલા આધ્યાત્મ જગતમાં આપણે મજબૂત બનીએ છીએ. ભગવાનમાં વિશ્વાસ, ભગવાનના એકાંતિક સંતમાં વિશ્વાસ અને આત્મા ઉપર વિશ્વાસ, હું ઘણી વાર કથામાં કહું છું, આ ત્રણ વિશ્વાસ માણસે મહેનત કરીને કેળવવા જોઈએ. કોણ છું? કાળા માથાવાળો માનવી ભગવાનની ભક્તિ કેમ ન કરી શકે? મહારાજને કેમ રાજી ન કરી શકે? મોટા પુરુષનો વિશ્વાસ, ભલે હું નપુંસક છું, ભલે હું નમાલો છું, ભલે હું માય કાંગલો છું, છતાં મને આવા મોટા પુરુષ મળ્યા છે ને, હું મચ્છર જેવો છું પણ ગરુડની પાંખમાં બેઠો છું, હું કીડી જેવો છું પણ કોઈ કરોડપતિના કોટના ખિસ્સામાં બેઠો છું. આમ આપણા મનમાં થવું જોઈએ, મોટા પુરુષમાં વિશ્વાસ અને ભગવાનમાં વિશ્વાસ. આ કેવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ મળ્યા છે, એને કેવો કોલ આપ્યો છે. મહારાજના કોલને, મહારાજના બિરુદને વિચારે ને તો પણ જીવનું કલ્યાણ થઈ જાય, પણ આપણો વિશ્વાસ બહુ નબળો હોય છે. એમાં સંત કહે શું કહ્યું, સાધુ કહે ને તુરંત માને, હા જેમ કહે તુરંત કરવા લાગે, નિસંશય થકો કરવા લાગે, વિશ્વાસ રાખીને કરવા લાગે અને તુરંત કરવા લાગે તો મહારાજ એમ કહે છે એ ધર્મના માર્ગે વર્તવા લાગે છે, એના મહા દુઃખો જે છે દુઃખ માત્ર દૂર થઈ જાય છે. એવા સાધુનો જે સમાગમ કરે છે એનાથી અક્ષરધામ દૂર નથી, તો અક્ષરધામમાં બેસી ગયો છે. આ બધા સંતો આવા મહાન છે. જામ સાહેબ, હે રાજન, તમે તો બુદ્ધિશાળી છો એટલે બધું સમજો છો. શ્રીહરિએ કહેલી આવી વાતો સાંભળી તેથી રાજાના મનમાં ઘણો આનંદ થયો. એ આનંદ મનમાં સમાતો ન હતો. તે દિવસ નૃસિંહ ચતુર્દશી હતી. ભક્તો હેતથી ઉત્સવ કરતા હતા. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે બધા હરિભક્તો આવ્યા. કેસર યુક્ત ચંદને કરીને સહુએ શ્રીહરિની પૂજા કરી, ઘણા ફૂલહાર પહેરાવ્યા. તે સમયે મસ્તક ઉપર ખૂંપ ધરાવ્યો, ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા, હાથમાં ગજરા ધરાવ્યા. અપાર શોભા થઈ, ધૂપ દીપ આદિ કરીને પછી આરતી ઉતારી. આ રીતે સર્વ હરિભક્તોએ લાભ લીધો છે. મસાલો અને દીવાઓ અનેક પ્રકારના કર્યા હતા, તે શોભાનું વર્ણન કરી શકાતું નથી. જ્યારે રસોઈ તૈયાર થઈ છે એવા સમાચાર મળ્યા એટલે તે વખતે શ્રીહરિ ઉઠ્યા. ત્યાં જમવા બેસવા માટે ઘણો સારો મંડપ બનાવ્યો હતો. સુખકારી શ્યામ સુંદર શ્રીહરિ તે મંડપની વચ્ચે બેઠા. એક સુંદર સોનાનો બાજોટ હતો, તેના ઉપર બેસીને પ્રથમ ચરણ અને પછી હાથ ધોયા, પછી રૂમાલથી લૂછ્યા, અનંત પ્રકારના ભોજન બનાવ્યા હતા. તેના થાળ ભરી ભરીને લાવ્યા હતા. જામ સાહેબ દર્શન કરવા માટે શ્રીહરિની પાસે જ બેઠા. બીજા બધા ભક્તોનો સમાજ ભેગો થઈને દૂરથી દર્શન કરતો હતો. શ્રીહરિની જમવાની ચતુરતા જોઈને જામ સાહેબને આશ્ચર્ય થયું. ભગવાન સિવાય આમ ન હોય. શ્રીહરિ જમવામાં અતિશય નિસ્પૃહ દેખાયા. હરિચરિત્રામૃત સાગરના આધારાનંદ સ્વામીના અનુભવે નોંધાયેલા શબ્દો સાંભળજો. જામ સાહેબના હૃદય સુધી આધારાનંદ સ્વામીની કલમ પહોંચી અને સ્વામીએ નોંધ્યું કે જામ સાહેબને દેખાણું શ્રીહરિ જમવામાં અતિશય નિસ્પૃહ હતા. શ્રીહરિની ભોજન લીલામાં સ્વાદનું સ્થાન નહોતું. આજનો માણસ સ્વાસ્થ્ય માટે નથી જમતો, સ્વાદ માટે જમે છે, એટલા માટે તો બીમાર પડે છે. તે વખતે શ્રીહરિ ભોજનના વખાણ કરતા હતા, પણ રાજાને તો તેમનું ચિંતન કરતા ત્યાં ઘણી અલૌકિકતા અને દિવ્યતા દેખાણી. શ્રીહરિ ભોજન વખાણતા જાય, ખૂબ સારું બનાવ્યું છે, એમાં પણ શ્રીહરિનો કંઈક સંકેત હતો. રાજાની મુમુક્ષુતા હતી એટલે રાજાએ પારખી લીધું,
ભગવાન શ્રીહરિની આ અલૌકિક લીલા અને દિવ્ય લીલા હતી. કેવું સરસ છે જો, રાજાને મહારાજના જમવામાં અલૌકિકતા અને દિવ્યતાના દર્શન થયા. મહારાજની એકે એક ક્રિયા, એકે એક ચરિત્ર દિવ્ય છે, દિવ્યતાથી ભરેલા છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, અમે કોઈક પદાર્થને સ્વીકારીએ છીએ, અમે કોઈક પદાર્થને વખાણીએ છીએ, અમે કોઈક પદાર્થને વખાણતા નથી, એ કેવળ ને કેવળ કોઈક જીવના કલ્યાણને અર્થે કરીએ છીએ. મહારાજ ત્યાં સુધી બોલ્યા, જો કદાચ અમે એમાં ખોટું કહેતા હોઈએ તો આ સંતોના અમને સોગંદ છે. મહારાજની દરેક લીલામાં કેટલો બધો ભાવ અને મહિમા હોય છે. શ્રીજી મહારાજ રાત્રે અક્ષર ઓરડીમાં પોઢ્યા છે. અચાનક મહારાજ જાગ્યા. મૂળજી બ્રહ્મચારી તો મહારાજનો પડછાયો થઈને રહેતા. બ્રહ્મચારીએ જોયું, મહારાજ કેમ બેઠા થયા? બ્રહ્મચારી, અમને ખૂબ ભૂખ લાગી છે, અડધી રાત અને મહારાજ ભૂખ્યા થયા. મહારાજ આવા ચરિત્રો ઘણી વાર કરતા એટલે બ્રહ્મચારી માટે કંઈ નવું હતું નહીં. અરે મહારાજ, હમણાં તમે ધીરજ રાખો, હું રસોઈ બનાવીને લાવું. બ્રહ્મચારી, એમ નહીં, તમે અત્યારે જીવબા લાડુબા પાસે જાઓ અને કહેજો કે મહારાજે કહ્યું છે કે કંઈ બનાવવાનું નથી, તૈયાર હોય એ તાત્કાલિક આપો, મહારાજને અતિશય ભૂખ લાગી છે. બ્રહ્મચારી તો અડધી રાત્રે જીવબા લાડુબાના ઓરડે ગયા, ખખડાયું, જીવબા લાડુબા જાગ્યા. હવે ત્યારે કંઈ ફ્રીજનો જમાનો થોડો હતો, એક દિવસનું ને મહિનાનું ભરી રાખ્યું હોય દાદા, એમાં પત્તર વેલિયા તો 6 મહિનાના, હા, ગુજરાતીના ઘરે ઘરે પાનિયા તૈયાર કરીને એવા મૂકી દીધા હોય, પાછા વાતો કરે સ્વામી અમારે તો 6 મહિના પાના ખાવાના, લો. કહેવાનું મન થાય ક્યારેક ક્યારેક, આ નાની એવી જીભ માટે માણસે એટલું બધું કર્યું છે ને, એટલું બધું કર્યું છે ને. સ્વામી વિવેકાનંદનું વિધાન હતું, હિન્દુ ધર્મ રસોડામાં કેદ થઈ ગયો છે. આપણો સમય, આપણી શક્તિ, આપણી ઉર્જા મોટા ભાગે રસોડામાં જ મરી જાય છે. બહેનોમાં તો ખાસ કરવું જોઈએ, ભગવાને શરીર આપ્યું છે એના નિર્વાહ માટે ભોજન જરૂરી છે, પણ ભોજન જ જરૂરી નથી, ભોજનની સાથે બીજી વસ્તુ પણ જરૂરી છે. ભજન હોવું જોઈએ, ભોજન હોવું જોઈએ, સત્સંગ હોવો જોઈએ, થોડીક એક બીજી સારી એક્ટિવિટી હોવી જોઈએ. જો કે વિદેશના માણસો વિચક્ષણ છે, એ જોયું. આ દેશમાં ઇન્ડિયા જેટલો લોકો ટાઈમ બગાડતા નથી. ઇન્ડિયામાં તો રોજ ચટાકા. શ્રીજી મહારાજ અડધી રાત્રે બ્રહ્મચારીને મોકલે, જીવબા લાડુબાને કહ્યું, મહારાજે કહ્યું છે જે તૈયાર હોય એ તાત્કાલિક આપો. અરે તૈયાર શું હોય, અમે હમણાં બનાવી દઈએ. નાના મહારાજને એટલી ભૂખ લાગી છે, જે તૈયાર હોય એ માગ્યું છે. આ વાતોચિતો થાય, અવાજ થયો, ખડખડાટ થયો, અંજવાળું થયું. એમાં બાજુના ઓરડામાં ગંગાબા જેતલપુરથી પધારેલા, એ સૂતા હતા, એ જાગ્યા. શું છે જાણી વાત? અને ગંગામાએ કહ્યું કે મહારાજને તૈયાર જમવું છે ને, હું જેતલપુરથી મહારાજને માટે ઠુમરો બનાવીને લાવી છું. ઠુમરો એક પ્રકારનું જમવાનું, આ ઠુમરો બનાવીને લાવી છું મહારાજને માટે. મને એમ હતું કે મહારાજને જમાડીશ જમાડીશ, પણ આવતા ઘણું મોડું થઈ ગયું એટલે આ પડ્યો રહ્યો. લો મહારાજે ઠુમરો અને દહીં તૈયાર કર્યું, બ્રહ્મચારીને આપ્યું. બ્રહ્મચારી રાજી થયા, મહારાજ પાસે લઈને આવ્યા. મહારાજે પૂછ્યું, અડધી રાત્રે આ ઠુમરો આવો સરસ મજાનો ક્યાંથી આવ્યો? મહારાજને ભૂખ એટલા માટે લાગી હતી, કેટલા માટે? એક પ્રેમી ભક્તનો પુકાર હતો એની પાછળ. મહારાજ મારો પ્રેમ ક્યારે સ્વીકારે? અડધી રાત્રે જાગીને ભગવાન શ્રીહરિએ પ્રેમને સ્વીકાર કર્યો. થોડો ઠુમરો જેમાં, દહીં પણ જેમાં. મહારાજ બ્રહ્મચારીને કહ્યું, અમારી ભૂખ ભાંગી ગઈ. લે મહારાજ, તમે કહેતા હતા અતિશય ભૂખ લાગી છે, રહેવાતું નથી, અને 2 કોળિયામાં પૂરું? હા મહારાજ. મહારાજ તો પેટ ઉપર હાથ ફેરવા લાગ્યા, ઓડકાર ખાવા લાગ્યા.
વિસલ વાગી ગઈ હવે તો. મહારાજ કહે, બ્રહ્મચારી તમે એક કામ કરો ને, શું કોઈ સંતો જાગે છે? બોલાવો, પ્રસાદી આપી દઈએ. અરે મહારાજ, અડધી રાત થઈ અત્યારે સંતો કોણ જાગતા હોય? જુઓ તો ખરા. બ્રહ્મચારી ગયા સંતોની ધર્મશાળામાં. અક્ષરોરડી છેલ્લી હતી, વચ્ચે ચાર બાજુના દરબારગઢ હતા. દરબારગઢની બહાર નીકળે ત્યારે સંતોની ધર્મશાળા જોયું. ચારે બાજુ તો બે ચાર જગ્યાએ દીવા સળગે, ત્યાં સંતો કોઈ જાગે છે. જોયું, કોઈ ધ્યાન કરવા બેઠા છે, કોઈ કીર્તન લખવા બેઠા છે, કોઈ શાસ્ત્ર લખવા બેઠા છે, કોઈ મૂર્તિનું ચિંતન કરે છે, કોઈ સત્સંગ કરે છે. આવી રીતે 15 જેટલા સંતો રાત્રે કોઈ કીર્તનનો અભ્યાસ, કોઈ મૂર્તિનું ધ્યાન, કોઈ ચિંતન, અડધી રાત્રે 15 જેટલા સંતો જાગતા હતા. બધા સંતોને બ્રહ્મચારીએ પ્રાર્થના કરી. સંતો તાબડતોબ આવ્યા અક્ષર ઓરડીમાં. મહારાજ આજ પ્રસાદી આપવાના છે. મહારાજ સંતોને જોઈને એટલા બધા રાજી થયા. સંતોને પૂછ્યું, અડધી રાત્રે કેમ જાગતા હતા? બધા સંતોએ જવાબ આપ્યો, મહારાજ વિશેષ રાજી થયા. મહારાજને ખબર હતી, અંતર્યામી જ છે ભગવાન, પણ તેમ છતાં સંતોને રાજીપો આપવો હતો. સંતોને કહ્યું, અમારો આ જમેલો પ્રસાદ છે, અમે તો ધરાઈ રહ્યા, આ ગંગાબા પ્રેમથી ઠુમરો બનાવીને લાવ્યા છે, તમે બધા જમો. સંતો 15, ઠુમરો બહુ મોટો, એક મોટા વાસણમાં મૂકેલો. મહારાજ કે ચારે બાજુ સંતો બેસી જાઓ અને થોડી થોડી પ્રસાદી લેવા મળો. સંતો ચારે બાજુ બેસી ગયા, જમવા લાગ્યા પ્રસાદી. પહેલી વાત, શ્રીજી મહારાજ અડધી રાત્રે ભૂખ્યા થયા, પણ શા માટે? ગંગાબાના પ્રેમને સ્વીકારવા માટે. એના કરતાં બીજી મહાન વાત, અડધી રાત્રે પણ ઊંઘ છોડીને, આળસ પ્રમાદ છોડીને ધ્યાન ભજન સેવા સત્સંગ કરનારા સંતો ઉપર રાજીપો વરસાવવા માટે મહારાજે આ ચરિત્ર કર્યું. અને ત્રીજી વાત હતી, પ્રેમાનંદ સ્વામીએ નવી નવી દીક્ષા લીધેલી, અને એ સમયમાં પ્રેમાનંદ સ્વામી વિશે થોડી શંકા કુશંકાઓ હતી. મુસ્લિમ પરિવારમાં મોટા થયેલા હોવાને કારણે બધા સંતો એગ્રી ન થવાથી શ્રીજી મહારાજે કહ્યું, સારું પ્રેમાનંદ સ્વામી, તમારી સાથે જમે તો જ તમને પ્રોબ્લેમ છે ને, પ્રેમાનંદને અમે અલગ બેસાડીને જમાડશું, અમારી બાજુમાં બેસાડીને જમાડશું, તમારી સાથે નહીં બેસાડીએ. પ્રેમાનંદ સ્વામીના મનમાં મૂંઝવણ હતી કે મારે શું સંતોની સાથે બેસીને જમાશે જ નહીં. આ 15 સંતો જાગતા હતા ને, એમાં પ્રેમાનંદ સ્વામી પણ હતા, કીર્તન લખતા હતા. એ 15 સાધુઓને એક સાથે બેસાડીને ભગવાન શ્રીરે જમાડ્યા. પ્રેમાનંદ સ્વામીના અંતરમાં એટલો બધો ભાવ થયો, મહારાજ મારી મૂંઝવણને પરખી ગયા અને મહારાજે મારો ભ્રમ આવી રીતે ભાંગ્યો. જગતમાં તો કહેવાય, એક પંથ દો કાજ. મહારાજે તો એક પંથ ને કેટલા કાજ કર્યા? 3. 3 તો આપણને દેખાય છે, મહારાજે એના કરતા પણ વિશેષ કર્યા. કહેવાનું શું, મહારાજની દરેક લીલા એમાં દિવ્યતા છે, એમાં અલૌકિકતા છે. અલૌકિકતા એટલે સામાન્ય લોકનો માણસ જમતો હોય એમાં લૌકિક ભાવ છે, એનાથી કોઈનું કલ્યાણ નથી. પણ મહારાજને સંભાળીને કોઈ સંતો અને ભક્તો જમતા હોય ને, એમાં અલૌકિકપણું છે. એટલે આ લોકનું નથી, એને કોઈ દિવ્ય ભાવથી નિહાળે ને, એ અક્ષરધામનો અધિકારી બને. અલૌકિકતા અને દિવ્યતા જામ સાહેબે નિહાળી શ્રીહરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી જામ સાહેબે માગી લીધી. પછી ગજુભાઈ ઝાલા અને જામ સાહેબ બંને સાથે બેસીને તે પ્રસાદ જમ્યા. લો, શ્રીહરિની સાથે રહેલા બધા સંતો અને દરબારોને શ્રીહરિએ જમવા બોલાવ્યા. જુદી જુદી બે પંગત કરાવી અને તેમાં સ્વયં શ્રીહરિ પીરસવા લાગ્યા. જ્યારે શ્રીહરિ બધું પીરસી રહ્યા ત્યારે સહુને જમવાની આજ્ઞા કરી. સંતોએ તે બધું ભોજન પાત્રમાં ભેળું કરીને તેમાં પોષ ભરીને પાણી નાખ્યું. તે જોઈને રાજાને ઘણો વિસ્મય થયો. મહારાજની જમવાની લીલા જોઈ રાજાને અલૌકિકપણું, દિવ્યતા એમાં દેખાણી. હવે સંતો જમવા બેઠા અને સંતોની જમવાની ક્રિયા પણ એવી અદ્ભુત નિહાળી. ખાવું પીવું બે સવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી ના આવું ધોવું, સંતોની એવે સઘળે ક્રિયા કુસંગી દેખે સતસંગી થાય. હમણાં અમે વિચરણમાં હતા,
એક ડોક્ટર, એને દર્શન કર્યા. સંતો પાણી પીતા હતા, એને ભાવ થયો. આપણા સંતો લગભગ પાણી પીવા બેસે ત્યારે તમે લગભગ જોશો ઊભા ઊભા પાણી કોઈ ન પીવે, ચાલતા ચાલતા પાણી કોઈ ન પીવે. આ જગતમાં તો હાલતા જતા હોય ને ખાતા જતા હોય, જોયું છે ને તમે? બોલો, ઊભા ઊભા પાણી પીતા હોય. સંતો બેસીને પાણી પીવે. ડૉક્ટરને ભાવ તો થયો, પણ ડૉક્ટરે કહ્યું કે સ્વામીજી, અત્યારે અમે મેડિકલમાં લોકોને સમજાવીએ છીએ કે તમે બેસીને પાણી પીવો, ઊભા ઊભા ન પીવાય, ચાલતા ચાલતા ન પીવાય. તમે સંતો મેં ક્યારનું જોયું જે સંત જમે પાણી પીવે, બેસીને પીવે? શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખેલા ધર્મને પાળે છે. નાનામાં નાની ક્રિયા છે સંતોનું જમવાનું, પણ પ્રેમથી જે નિહાળે ને તો ખ્યાલ આવે, એમાં નિસ્પૃહીપણું દેખાય, એમાં નિસ્વાદી વર્તમાન દેખાય, એમાં દિવ્યતા દેખાય, એમાં અલૌકિકપણું દેખાય. સંતો એક જ પાત્ર માલે છે, સર્વે ભેળું કરીને જમે છે, ત્રણ અંજલિ નાખે છે નીર, એવા નિસ્વાદ ગુણ ગંભીર. સંતો જમવા બેઠા, રાજાને ખૂબ ભાવ થયો, આશ્ચર્ય પણ થયું. દુનિયામાં આવા સંત ક્યાંય જોયા નથી. મનુષ્ય જે જે મહેનત કરે છે તે સ્વાદ લેવા માટે તો કરે છે. રાજા બુદ્ધિશાળી તો હોય ને અજયભાઈ? રાજાનું શું ચિંતન છે કે મનુષ્ય જે જે મહેનત કરે છે બધી શેના માટે? સ્વાદ લેવા માટે, ખાવા માટે. અને આખી દુનિયા શેના માટે જાજુ મહેનત કરે છે દાદા? ખાવા માટે. પોતા માટે કરે તો હજી સારું, ખાવા માટે કેટલી માથાકૂટ. આપણું આ શરીર ચાર આધારે ટકે છે દાદા. ચાર વસ્તુ ન હોય તો આ શરીર ટકે જ નહીં. એક પ્રકાશ, બીજું પાણી, ત્રીજું પવન એટલે ઓક્સિજન, અને ચોથો ખોરાક. પ્રકાશ, પાણી, પવન અને ખોરાક, ચાર વસ્તુમાંથી એક પણ વસ્તુ ઓછી થાય આપણું બોડી ટકી શકે નહીં. હવે તમે વિચારો, આ ચાર વસ્તુમાં ત્રણ વસ્તુ તો ફ્રી ઓફ ચાર્જ ભગવાને આપી. પ્રકાશ તમારે મહેનત કરવી પડે છે, પાણી, બોલો દાદા, આ તો માણસે ઊભું કર્યું, બોટલ બંધ પાણી ને બિસ્લરી પાણી ને મિનરલ વોટર ને આ વોટર, બાકી ઝરણાનું ખળખળ વહેતું પાણી પીવો તમે, જો તાજા માજારો, કેવા સુખિયા, હેલ્ધી રહો. પાણીને બગાડ્યું માણસે, અને પછી ફિલ્ટર કર્યું, પાછું એને ચોખ્ખું કર્યું, પાછું એનો બિઝનેસ કર્યો, ને આ બધું બિઝનેસ પોલિસી. પવન, પ્રકાશ અને પાણી ભગવાને મફત આપ્યા. એક વસ્તુ ખાલી આપણે મહેનત કરીને મેળવવાની છે, ખોરાક મહેનત કરીને મેળવવાની છે. તો પણ આપણે કેટલો સમય એમાં કાઢીએ છીએ, કેટલો સમય, બોલો. સરસ રાજા, જો સરસ, કેવી સરસ વાત કરે છે. સ્વાદુ પદાર્થને સ્વાદ રહિત કરીને જે ખાય તે સાધારણ મનુષ્ય ન કહેવાય, તે તો મુક્તોમાં પણ મહાન ભારે મુક્ત કહેવાય. જામ સાહેબ આવું વારંવાર વિચારવા લાગ્યા અને બોલવા પણ લાગ્યા. સ્વાદ કુની સ્વાદ કર ખાના, યાકુ નહીં મનુષ્ય જાના, મુક્ત સે મુક્ત યહ ભારે, નૃપતિ કહતવા રહી વારે. સ્વાદ કુ સ્વાદ કર ખાના, સ્વાદ કુની સ્વાદ કર ખાના. સ્વાદુ પદાર્થ હોય એને પાછું પાણી નાખી કેવું કરવાનું? નિસ્વાદ. અને આપણે નિસ્વાદ પદાર્થ હોય એને શું કરીએ? આપણી રીત. બધી જ વસ્તુને બોલો દાદા, પેલા દૂધમાં ખાંડ નાખી, દૂધને ઠંડુ બની જમાડીને આઈસ્ક્રીમ બનાવે, હવે તો પાછા આઈસ્ક્રીમમાંય દાદા, આઈસ્ક્રીમમાંય પાછું કંઈક પેલું નાખે ને બીજું નાખે ને ત્રીજું નાખે ને બે ત્રણ વસ્તુ મિક્સ કરીને, હમણાં મેં ગયા હતા ક્યાં ક્યાં, કેવું કેવું બનાવ્યું બોલો આઈસ્ક્રીમમાંય, પાછું ઠંડુ ને ગરમ ને ઉપર ગોળ ગોળ ને બીજું ને ચોકલેટ ને આ તે, કેટલો સ્વાદ. આપણને એમ થાય કે લિમિટ હોવી જોઈએ હે દાદા. એમાં મન લાગે સૌથી વધારે વધારે જીભડી જેની સ્વાદી હશે એ ઇન્ડિયન લોકો. આપણે ત્યાં 108 આઈટમ વનકોટમાં મુકાય, 1008 આઈટમનો વનકોટ થાય, સારું છે, ભગવાનને જમાડીએ છીએ.
પણ ક્યારેક ક્યારેક ભગવાનના નામે પછી 1008 વાનગી આપણા દેશમાં બને છે દાદા. બોલો, આપણો દેશ તો બધી રીતે મહાન છે, બધી જ રીતે. પણ માણસનું જીવન જમવા માટે નથી આપ્યું, કેવળ ખાવા માટે નથી આપ્યું. રાજાએ જોયું જગતના માણસો બધી મહેનત કરે છે ખાવા માટે, શું કરે છે, સ્વાદુ પદાર્થ, નિસ્વાદુ પદાર્થ હોય એને ગમે તેમ કરીને સ્વાદુ બનાવે છે. અને આ સંતો તો જુઓ, સ્વાદુ પદાર્થ, સ્વાદુ ભોજન છે એને પણ એક પાત્રમાં લઈને પાણી નાખીને નિસ્વાદુ બનાવીને પછી જમે છે. અહો, આ તો મુક્તોમાં પણ મહાન મુક્ત કહેવાય. આવા તો મુક્ત જોયા નથી, આવા તો સાધુ જોયા નથી, આવા સાધુ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ સંતોને ભગવાન સિવાય બીજું કાંઈ વ્યસન નથી. બધા સંતો સાચા સાચો ઉપદેશ કરે છે. નારી અને ધનની તો નજીક પણ જતા નથી. અજાણતા જો નારીને અડી જવાય તો સંતો ઉપવાસ કરે છે. મોટા મોટા મુક્તોની વાત સાંભળી છે પણ આવી રીત આપણે ક્યાંય જોઈ નથી. આવા સંતોને દુર્લભ જ કહ્યા છે, પરંતુ મારા મોટા ભાગ્ય કે મને તેમના દર્શન થયા. આપણને આટલું સમજાવવું જોઈએ, આટલું આપણા મોટા ભાગ્ય કે આપણને ગુરુજી જેવા સંત આ કળિયુગમાં મળ્યા. કળિયુગમાં અજયભાઈ અમે આ વિચરણમાં જઈએ ને, એકાદશી આવે ને ભારે લાગે. હા, સાચું કહું છું, એકાદશી હોય, વિચરણ હોય, કેટલા બધા કાર્યક્રમ હોય, એટલે મનમાં શંકા, ઉપવાસ કરશું કે નહીં કરીએ, યુદ્ધ ચાલે. અને એમાં પછી આપણે ઉપવાસ કરીએ કે ચાલો નક્કી કરીએ ઉપવાસ કરવો છે, પણ એમ થોડો પૂરો થાય, યુદ્ધ પાર તો પાડું. આપણને એક દિવસનો ઉપવાસ આવે, એક વખતમાં વિચરણ હોય, પ્રવૃત્તિ હોય, તો પણ ઉપવાસ લાંબો લાગે, ઉપવાસ અઘરો લાગે. આપણા મનમાં વિચાર આવે કે ગુરુજી જેવા મોટા પુરુષ 2 વર્ષથી ધારણા પરણા દાદા, 2 વર્ષથી, એમાં કેટલી પ્રવૃત્તિ, ડે નાઇટ વિચરણ, સતત અને સખત પ્રવૃત્તિ, અને 2 વર્ષથી ધારણા પરણા. વાલા ભક્તો, આવા સંત નહીં મળે, આવા સાધુ નહીં મળે. આપણે બસ હૃદયમાં એટલું નક્કી કરીએ, આવા સાધુ મળ્યા છે આપણને, આ કળિયુગમાં મળ્યા છે, એને સેવી લઈએ. એવા સંત સંસારમાં એ પછી જોતા પણ જડશે નહીં, માટે હળે મળીને હેત કરો તે વિના પાર પડશે નહીં. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળીને હેત કરો તે વિના પાર પડશે નહીં. કાગડાની નજર જેવો આ સમાજ, કાકવૃત્તિથી ઘેરાયેલો આ સમાજ, એને લગભગ સત્ય સામે આવે ને ત્યારે નથી દેખાતું. બહુ કડવી વાત છે, સત્ય સામે હોય ને ત્યારે નથી દેખાતું. મોટા મોટા મહાપુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે સમાજ એને નથી સમજી શક્યો, નથી એને સેવીને રાજી કરી શક્યો. ઇતિહાસમાં જુઓ તમે, ગુણાત્યાનંદ સ્વામી પ્રગટ હતા, માથે પથરા નાખ્યા છે. સ્વામીને મારી નાખવા માટે સ્વામીની સાથે રહેનારા, સ્વામીએ જેને દીક્ષા આપી છે એવા સાધુએ પથરા નાખ્યા છે. બોલો, કોના માથે? ગુણાત્યાનંદ સ્વામીની માથે. અને કયા સાધુએ? બારનાએ નહીં, મુક્તાનંદ સ્વામીનો સાધુ. મુક્તાનંદ સ્વામીને ખીચડીમાં કાકરા નાખીને આપે, બોલો વિચાર તો કરો. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શું સાહિત્યકારે લખ્યું, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે કથા લખતા આ પાપ પોથીની, કલમ ધ્રુજે છે કથા લખતા આ પાપ પોથીની, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. ઇતિહાસમાં નજર નાખો ને તો આપણને દુઃખ એટલા માટે થાય કે સંત મળવા અઘરા છે, અને મળે ને ત્યારે ઓળખવા એના કરતા પણ અઘરા છે. માટે આપણને આવા સંત, રાજાને કેટલો અહોભાવ છે. જામ સાહેબને
કેટલી હૃદયની ઉર્મિઓ આ શબ્દો એક એક શબ્દોમાં આપણને દેખાય આવે. શું કહે છે જુઓ, એસે રેત દેખી કબહી બડે બડે મુક્ત સુને જબ હે, એસે રેત દેખી કબ હે બડે બડે મુક્ત સુને જબ હે, એસે સંત દુર્લભ હી કહે ઓ ધન્ય ભાગ્ય દરસ ભયે ઓ, એસે રેત દેખી કબ હી. મોટા મોટા મુક્તોની વાત સાંભળી છે પણ આવી રીત આપણે ક્યાંય જોઈ નથી. આવા સંતોને જ દુર્લભ કહ્યા છે. એસે સંત દુર્લભ કહે ઓ, આવા સાધુ દુર્લભ છે. પરંતુ મારા મોટા ભાગ્ય ધન્ય ભાગ્ય યહ દરસ ભયે ઓ, ધન્ય ભાગ્ય યહ દરસ ભયે ઓ. બધા ભક્તોને મારી વિનંતી, બધા ભક્તો દરરોજ એક એક માળા કરો. બસ વહેલી આપણી એ હરિજયંતીની તિથિ આવે, ત્રીજી જૂન આવે, શનિવારનો દિવસ આવે, બધા ભક્તો એક એક માળા કરજો. તમે બહુ ભજન કરો છો મને ખબર છે, તમે બહુ નિયમ કરો છો મને ખબર છે, પણ એક માળા કરીએ. આપણા સદગુરુ, આપણા પૂજ્યપાદ ગુરુદેવ વહેલા વહેલા પધારે, એના દર્શન આપણને થાય, એની અમૃતવાણીનો આપણને લાભ મળે, અને એની સેવા કરવાનો લાભ મળે, એના સાક્ષાત દર્શનનો સ્પર્શનો લાભ મળે. મોટા પુરુષના દર્શન થાય છે ને એ આપણને સાક્ષાત ભગવાનના દર્શન છે. વચનામૃત ગ્રંથ કહે છે, ધન્ય ભાગ્ય યહ દરસ ભયે ઓ. વાલા ભક્તો, આપણે બસ હમણાં જ દર્શન થવાના છે, થોડા દિવસો બાકી છે. રાજાનો ભાવ તો જુઓ, સંતોને દરબારો. અજયભાઈ, હમણાં થોડા દિવસ પહેલા એક જગ્યાએ મારે ધાર્મિક કાર્યક્રમમાં જવાનું થયું, અહીંયા અમેરિકામાં. બોલો, ત્યાં કહેવાતા ધાર્મિક માણસ મળ્યા. એણે કીધું, આ સાધુઓ સાધુના મહિમાની બહુ વાત કરે છે, એમાં સ્વામી તમને પાખંડ નથી લાગતું? મંદિરમાં, ધાર્મિક સમાજમાં એક કહેવાતો ધાર્મિક માણસ, એને આ સંતોના શાસ્ત્રો, સંતોની વાતો, જેનાથી કરોડો જીવના કલ્યાણ થયા છે બરાબર, અને હમણાં બે ચાર દિવસ પહેલા, ના સોરી, અઠવાડિયા પહેલા કેનેડા જતા પહેલા એક ડૉક્ટર પાસે ગયા, બહુ મોટા ડૉક્ટર છે, સંતો હતા જોડે, ભગતે હતા જોડે. એ ડૉક્ટરને સાધુ પ્રત્યે જે, અમે તો એકાદ બે વાર મળ્યા છીએ, હું તો એકાદ વખત નિષ્કામ સ્વામી એક બે વખત મળ્યા છે, એક જ વખત ખાલી અમે ભેગા થયા, બીજી વખત અમે મળ્યા. એને જે સંતો પ્રત્યે ભાવ હતો, ક્યારે મંદિરમાં આવીને બેઠા નથી, ક્યારે એવી કથા સાંભળી નથી, પણ વાતે વાતે કહેતા હતા, સ્વામી અમારા માટે તો સાધુ છે ને ભગવાન છે, અમને સાધુની સેવા ક્યારે મળે. સ્વામીજી તમે ચિંતા ન કરો, સ્વામીજી પૈસાની ખર્ચની વ્યવસ્થા ચિંતા ના કરો, સ્વામીજી તમે આ અમને સેવા. એની એક એક વાતે એક જ સુર હતો કે અમને આ લાભ ક્યારે મળે, અને જેને લાભ મળ્યો છે એને શું ચિંતા છે કે અમને આ લાભ ક્યાંથી મળ્યો. નથી લાગતું તમને? એટલા માટે ક્યારેક મન થાય, આપણે કથામાં બેસીએ છીએ એનાથી કલ્યાણ નહીં થાય, કથા આપણામાં બેસશે ને તો કલ્યાણ થશે. આપણે કથામાં બેસીએ છીએ સારી વાત છે, પણ એનાથી છેલ્લું, એ છેલ્લું પગથિયું નથી. કથા જ્યારે આપણામાં બેસશે, કોઈ સંતના દર્શન કરી, કોઈ ભક્તના દર્શન કરી, કોઈ નિર્દોષ પુરુષના, કોઈ નિર્દોષ ભગવાનના ભક્તના દર્શન કરી, આપણા રોમ રોમ પુલકિત થઈ જાય ને, આપણું અંતર નાચવા લાગે ને, ત્યારે સમજવું કે બસ હવે આપણે અક્ષરધામમાં બેસી ગયા છીએ. જવું એમ નહીં, હવે બેસી ગયા છીએ. પૂછવા ભગત સાથે હતા, અમે વાત પણ કરી. મેં કીધું, આ ડૉક્ટરને કેટલો અહોભાવ છે, બાકી અમેરિકાના ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ કેમ મળે તમે જાણો છો ને, એમાં મોટો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, ન્યુરોલોજિસ્ટ પાછો, નાનો ડૉક્ટર નહીં, એની એપોઇન્ટમેન્ટ કેમ મળે બરાબર, એની 5 મિનિટ કે 15 મિનિટ કેટલી કિંમતી. પણ આપણા ધ્યાન સ્વામીને પ્રોબ્લેમ હતો ને પેલો સ્પાઇનનો, એટલે મેં ગયા તે એપોઇન્ટમેન્ટ તાત્કાલિક ઇમરજન્સીમાં,
આપણને એમ થાય કે આ ડોક્ટરને કેટલો ભાવ છે, સાધુની સેવા મળી. સ્વામીજી તમે કોઈ ચિંતા ન કરો, અમને આ લાભ ક્યારે મળે. આ જામ સાહેબ રાજા છે એના હૃદયનો ભાવ જુઓ. ધન્ય ભાગ્ય યહ દર્શ ભયેવો. સંતોને દરબારો જમી રહ્યા ત્યારે શ્રીરી ઉતારે પધાર્યા, પલંગ ઉપર આવીને બેઠા. તે સમયે જામ સાહેબે વિનંતી કરીને કહ્યું, હે મહારાજ, આ શહેરમાં જેટલા વિપ્રો રહે છે તે બધા શક્તિપંથી છે. ઘણી વાર લોકોને ભાવ તૂટી જાય છે, એની પાછળ પણ કારણ શું હોય છે એ હવે અહીંયા આવે છે. આ નગરમાં ઘણા બ્રાહ્મણો છે, શક્તિપંથી છે, તેમને પાપથી ત્રાસ લાગતો નથી, પાપ કરવામાં નિર્ભય છે, તેઓ પાપમાં જ મોક્ષ માને છે. કેમાં કેમાં અને કોણ? બ્રાહ્મણો. દાદા જામ સાહેબ બોલે છે, મનમાં ધર્મનું આચરણ ગમતું નથી, છતાં ધર્મનો જય થો, ધર્મનો જય થાવો આવું બધા બોલે છે, પાપનો જય થાવ આવું બોલતા નથી. ઉપરથી મુખ મે રામ, બગલ મે છુરી. ઉપરથી ધર્મનો આચરો અને માહી બધું અધર્મ. ઉપરનો આટા ટોપ તિલક જનોય આ બધું બ્રાહ્મણ જેવું, અને માહી તો બધું પોલમ પોલ. આવી રીતે અમારા નગરમાં મહારાજ બહુ મોટો પાખંડ ધર્મ ફેલાયો છે. બ્રાહ્મણ હોવા છતાં અમે આ શું કરીએ છીએ એવો અંતરમાં લેશ માત્ર ભય નથી. ઉપરથી બ્રાહ્મણનો વેશ રાખે છે અને મનમાં તો અંત્યજ કરતા પણ નીચ છે. અંત્યજ એટલે છેલ્લામાં છેલ્લી જાતિ, એના કરતા ઉતરતા છે. તમારા આ સંતો જો આ શહેરમાં ચાતુર્માસ સુધી રહે ને તો તેમના સમાગમથી આ બધાને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, હું આટલી વિનંતી કરું છું મહારાજ. આ નગરમાં આ અસત્યથી લોકોમાં શ્રદ્ધા ઉઠી જવા આવી છે ધર્મ પ્રત્યેની. આવા સંતો રોકાશે ને ગામમાં, આ સાધુના વર્તન જોઈને, સાધુની સાધુતા જોઈને નગરવાસીઓમાં શ્રદ્ધા જાગશે. આવા કોઈ પાપી દુષ્ટ માણસ હશે એને સદબુદ્ધિ આવશે, એને સત્ય સમજાશે, એમાં કોઈ ડાયો માણસ હશે પાછું સત્યને સ્વીકારી પણ લેશે. રાજાએ આવી વિનંતી કરી ત્યારે શ્રીહરિ બોલ્યા, હે પ્રિય રાજા, તમે સાંભળો, અમારા સંતો ક્યારે અહીંયા આવે, ક્યારેક અહીંયા આવે ત્યારે તમે તેમનું ધ્યાન રાખજો. નિર્માન સંત હમારે રહાયે, કટુક વચન કહે કો ઉતાયે, સો સબ હે સહ નહી કરહી, મઠ ચોટ સે રતે ના ડરહે. નિર્માન સંત હમારે રહાયે, અમારા આ સંતો નિર્માની છે, કોઈ દુર્જન કડવું વેણ કહે તો પણ તે સહન કરે છે, તેઓ કોઈની મૂઠ કે ચોટ એનાથી ડરતા તો નથી. કદાચ તેમને કોઈ શરીરે માર મારે ને તો પણ બધું સહન કરે છે, અને જેવો લોટ મળે તેવી ભિક્ષા માગીને જમે છે. અમારા આ સાધુ જુઓ, મહારાજ સાધુના ધર્મો કહે છે, અમારા આ સંતો ઘી અને ગોળ માગતા નથી, જે કંઈ મળે તેનાથી નિર્વાહ કરે છે, અને કંઈ ન મળે તો માત્ર પાણીથી ગુજારો કરી લે છે. તેમને ઝાડની છાયા નીચે રહેવું ખૂબ ગમે છે, પણ તેઓ કોઈના ઘરમાં રહેતા નથી. અમારા સાધુ તમારા નગરમાં આવે ને એનું ધ્યાન રાખજો, એમને સાચવી લેજો. મહારાજે રાજાને ભલામણ કરી, કારણ કે એ સમયમાં સંતોને ખૂબ માર મારતા. એ સમયના સંતોએ જે સહન કર્યું છે ને, એ સંતોની તપશ્ચર્યાના પ્રતાપે આજે અમે આવા આ કેમેરા ને આ લાઈટો ને આ ઝાકમઝોળ ને, દાદા સાચી વાત છે, આ તપશ્ચર્યા એમની છે. તપશ્ચર્યા પૂજ્યપાદ ગુરુજીની છે. પહેલા વર્ષે ગુરુજી અમેરિકા જ્યારે પધાર્યા ને, આ દેશમાં કેટલી કઠણાઈઓ, કેવા વિટક વિકટ સંજોગો,
કેવા વંટોળિયાઓ આવ્યા છે. ગુરુજી પધાર્યા, નટુદાદા જાણે જ જુઓ, નટુદાદા ઇતિહાસના સાક્ષી છે. પણ એવી પરિસ્થિતિની વચ્ચે પણ કહેવાય છે ને, અડગ મનના માનવીને, અજયભાઈ યાદ રાખવા જેવું છે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને અસ્થિર મનના માનવીને રસ્તો ક્યાંય જડતો નથી. બોલો, એમના મનમાં નિર્ધાર હતો, મક્કમતા હતી કે મારે આ દેશમાં પણ આ દેશના લોકોને મહારાજ ઓળખાવા છે, મને મળ્યા જે મહારાજ એ મારે સામેવાળા જીવને આપવા છે. તો આજે પરિણામ જુઓ તમે, આજે પરિણામ જુઓ. આપણા ઇન્ડિયાના ભક્તો, સારા સારા ભક્તો અહીંયા આવે છે ને, એના મોઢામાંથી શબ્દો નીકળે છે કે ઇન્ડિયા કરતાં અહીંયા લોયાધામનો સત્સંગ ચડિયાતો થતો જાય છે. હું બધા ભક્તોની વિનંતી કરીને કહું છું, વાલા ભક્તો બધું જ બરાબર છે, પણ તમે આ કથા સાંભળો છો ને એનાથી સંતો, ગુરુજી, ભક્તો બધા એટલા રાજી છે. તમે મંતવ્ય લખો છો ને, એક સ્ટેપ આગળ આપણે ગયા, બધા મંતવ્ય લખો. હવે એક સ્ટેપ આગળ, આ સાગરની સારી કડી હોય, સાગરની સારી પંક્તિ હોય, કેવી સરસ સરસ પંક્તિઓ આવે છે, એકાદ બે યાદ કરો. મેં વચ્ચે બધા ભક્તોને કહ્યું હતું, અમુક કડીઓ તમને હોમવર્કમાં આપી છે, ગુરુજી પધારે, સંતો પધારે, તમારા ઘરે આવે ત્યારે તમે ગાઓ. અરે સંતો ન હોય તો પણ તમારા ઘરમાં મહારાજ તો છે, એને સંભળાવો. આ સાગરના શબ્દો, આ સાગરની પ્રસાદી, આ નંદ સંતોના લખેલા શબ્દો, એમાં એટલી તાકાત છે, એવો વજન છે ને, કે તમારા મનને ભજનથી દૂર થવા નહીં દે. આ સંતોની તપશ્ચર્યાનું ફળ છે. શ્રીજી મહારાજે આવી ટકોર કરી છે, શ્રીહરિએ વાત કરી, અમે સવારે અહીંથી નીકળી જઈશું, હવે તમે ભેળા નહીં થાવ. જામ સાહેબ શ્રીને રાજી કરવાની રીત જાણતા હતા એટલે પ્રેમથી બોલ્યા. મહારાજને રાજી કરવાની રીત, આ ગજુભાઈ અમારા મામા છે, આપના પાકા શિષ્ય છે, તેઓ દ્વારકા સુધી આપની સાથે આવશે. કેમ જે આપને ત્યાંના લોકો, ત્યાંના કોઈ લોકોની સાથે કંઈ પ્રસંગ ઓળખાણ નથી. દ્વારકા આપનું પરમધામ છે, પણ અત્યારે તે પૂર્વના હક કામ નહીં આવે, ત્યાં અધર્મી લોકોએ નિવાસ કરી દીધો છે અને તેઓ તીર્થ કરનારાઓ પાસેથી દાન દક્ષિણાની આશા રાખતા હોય છે. તેઓ તીર્થવાસીઓને દંડીને પણ મન માન્યું ધન પડાવે છે. તીર્થયાત્રિકોને જે દંડ કરવો તે કોઈ મોટા પુરુષનો મત નથી. તીર્થમાં દંડ કરવો તે તો શાસ્ત્રનો મત નથી. તીર્થવાસીને જે દંડ કરવામાં આવે છે તેને તો પરલોકમાં પણ ઘણું દુઃખ ભોગવવું પડે છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તીર્થવાસીને દંડ કરવાની વાત જો આપે ક્યાંય સાંભળી હોય તો કહો, કારણ કે આપ તો ભગવાન છો. ત્યારે શ્રીહરિએ કહ્યું, હેનરૂપ, તમે મારી વાત સાંભળો. જે રાજ્યમાં રાજા અધર્મી હોય ત્યાં તીર્થમાં તેઓ દંડ કરતા હોય છે. તીર્થમાં દંડ કરવાનો કાયદો ક્યારે આવી શકે? કે રાજાની સંમતિ હોય. રાજાની સંમતિ ક્યારે હોય? કે રાજા પણ અધર્મમાં ભળેલો હોય. આપણા દેશમાં પોલીસ ખુલ્લેઆમ ટેક્સ પૈસા ઉઘરાવે છે, રોડ પર ગમે ત્યાં લાંચ રૂશ્વત લઈ લે. કારણ શું? ચેક ઉપર સુધી કટકી થતી હોય, હપ્તા ભરાય છે બધી જગ્યાએ, એટલે વાંધો નથી. અને આમ કરવાથી રાજાના કુળનો નાશ થઈ જાય છે. પણ જે એક કુપ્રથા પડી ગઈ હોય તે જલ્દી જતી નથી, તે અમે તપાસીને જોયું છે. તેમાં ક્યારે તીર્થનો દોષ નથી, તીર્થ તો તીર્થ જ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વી, વેદ અને સંત, આ છની નિંદા ક્યારેય કરવી નહીં અને સાંભળવી પણ નહીં. ફરીવાર બોલું છું, દેવતા, તીર્થ, વિપ્રાણામ, સાધ્વીનામ ચ સતામપિ વેદાનામ ચન કર્તવ્યા નિંદા શ્રવ્યા કદાચન. જો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત માટીની આજ્ઞા ગમે તો તીર્થને વંદન કરીએ, સંતને વંદન કરીએ, ના ગમે તો દૂર થઈએ. મહારાજે શું કહ્યું? તીર્થનો દોષ નથી એમાં. જે મનુષ્યો તીર્થમાં રહેતા હોય તેઓ જો તીર્થવાસીઓને દંડતા હોય તો તેના મૃત્યુ પછી યમરાજા તેને ગળે દોરડું બાંધીને લઈ જાય છે. યમ તે બધા પાપનું વેર વાળે છે. જે જે મોટા મોટા મંદિર હોય છે તેના ખર્ચના નિર્વાહ માટે વિચાર કરીને કોઈ બુદ્ધિમાન મોટા પુરુષોએ જે રિવાજ પાડ્યો હોય, મંદિરના દર્શન માટે જે રિવાજ પાડ્યો હોય, દાન કે દક્ષિણા કે ભેટ, એનો બરાબર મોટા પુરુષોએ જે રિવાજ પાડ્યો હોય છે,
તેમાં કોઈને દુઃખ રહેતું નથી, માટે તે રિવાજમાં તો કંઈ દોષ નથી. ઘણા તીર્થોમાં કંઈક રિવાજ હોય છે બરાબર, એ શાસ્ત્રીક અને પરંપરા રીતે થયો હોય તો એમાં દોષ નથી, પણ લોકોને દબાવીને, દંડ કરીને, પરાણે, મનમાની રીતે જે ખોટી રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે એમાં તો ઉઘરાવનારો બરાબર એ પ્રદેશનો રાજા પણ, એ પ્રદેશના અધિકારી પણ બધા જ ગુનેગાર બને છે. તીર્થનો અધર્મ એ લોકો રોકી શકતા નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં સંતોનું ગૌરવ, શક્તિપંથીઓનું પાપ અને તીર્થોમાં દંડ એ અંગેના વિચાર કહ્યા એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.